ફરી એક વખત વીટીવીએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે. અમદાવાદ એએમસીની વેબસાઇટ અપડેટ ન થતા વીટીવીએ અહેવાલ રજૂ કર્યો હતો, જે બાદ મનપાના અધિકારીઓ દોડતા થયા અને તંત્ર દ્વારા વેબસાઇટ પરથી જૂની માહિતી હટાવી લેવામાં આવી છે. વીટીવીના અહેવાલની અસર. જી હા, થોડા દિવસ પહેલા વીટીવીએ એએમસીની સાઇટ અપડેટ ન થતા અહેવાલ રજૂ કર્યો હતો, જેથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કારણ કે એએમસીની સાઇટ અપડેટ ન થતી હોવાનો અહેવાલ વીટીવીએ દર્શાવતા સ્માર્ટ સિટીના દાવા વચ્ચે એએમસીની પોલ ખુલ્લી પડી ગઈ હતી, જેથી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તંત્ર દ્વારા બે દિવસની અંદર જ વેબસાઇટ પરથી જૂની માહિતી હટાવી લેવામાં આવી હતી. જુઓ, બે દિવસ પહેલા સાઇટ અપડેટ કરવામાં આવી ન હતી. એએમસીની વેબસાઇટ પર મૂકવામાં આવેલા 42 વિભાગ પૈકી 11 વિભાગ અપડેટ કરવામાં આવ્યા ન હતા, જેમાં અલગ અલગ વિભાગના વડા કે અન્ય અધિકારીઓની માહિતી અપડેટ કરવામાં નહોતી આવી. આ સાથે જ નિવૃત્ત થયેલા અને નિધન પામેલા અધિકારીઓની માહિતી પણ છેલ્લા 6-7 મહિનાથી અપડેટ કરવામાં આવી ન હતી. એટલે કે નિધન પામેલા અને નિવૃત્ત થયેલા અધિકારીઓના નામ ખાતાના વડા તરીકે ચાલતા હતા. જો કે વીટીવીએ એએમસીની વેબસાઇટ વિશે અહેવાલ રજૂ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને વેબસાઇટ પરથી ડિપાર્ટમેન્ટ સેક્શન હટાવી લેવામાં આવ્યા હતા અને વેબસાઇટ પરથી જૂની માહિતી હટાવી લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.